નમસ્તે વડીલોને મિત્રો, મધ્યકાળમાં સમસ્ત વિશ્વમાં ભક્તિપ્રધાન યુગ હતો. પશ્ચિમમાં જોન ઓફ ધ ક્રોસ, તેરેસા ઓફ આવિલા, તો આપણે ત્યાં પૂર્વમાં નરસિંહ અને મીરા. પશ્ચિમમાં સંત ઇગ્નાસ, તો આપણે ત્યાં અનેક મધ્યકાળના ભક્ત કવિઓએ ઈશ્વરની ધૂન મચાવી હતી. ઈશ્વર સાધના એ જ મધ્યકાળમાં મોટાભાગના સંતોનું, કવિઓનું પરમ લક્ષ્ય હતું. પૂર્વમાં તેરેસા ઓફ આવિલાએ સોલો દિયોસ બાસ્તા કહ્યું, આપણે ત્યાં મીરાએ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, પશ્ચિમમાં સંત ઇગ્નાસે સર્વવાતે ઈશ્વરની સેવા, સર્વવાતે ઈશ્વરની સ્તુતિ, આપણે ત્યાં નરસિંહે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. પશ્ચિમ હોય કે પૂર્વ, મધ્યકાળમાં ભક્તિની પરંપરા હતી. એ જ ભક્તિ પરંપરામાં સંત ઇગ્નાસ આવે છે પોતાની અધ્યાત્મ સાધના લઈને, પોતાના સદ અસદની પ્રેરણાઓ પારખવાના વિવેકને લઈને. ગયા વર્ષે ઈસુસંઘના વડા સુપિરિયર જનરલ આર્તુરો સોસાએ સમસ્ત વિશ્વના ઈસુસંઘીઓને પોતાના કાર્યમાં ચાર કામોને અગ્રિમતા આપવાનો અનુરોધ કર્યો, જેને વૈશ્વિક પ્રૈષિતિક અગ્રિમતાઓ, યુનિવર્સલ એપોસ્ટોલિક પ્રેફરન્સીસ એ નામે ઓળખવામાં આવી. એમાં સૌથી પહેલી અગ્રિમતા એટલે સૌને ઈશ્વર તરફ દોરવા. ઈશ્વર તરફ દોરવાનું ઈસુસંગીઓનું સક્ષમ સાધન એટલે સંત ઇગ્નાસે આપેલી અધ્યાત્મ સાધના, સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝીસ અને એ નિમિત્તે આપેલા સદ અસદની પ્રેરણાઓને પારખવાના નિયમો એટલે કે ડિસર્નમેન્ટ. આજે આપણે એના વિશે થોડી વાત કરીએ. સંત ઇગ્નાસે અધ્યાત્મ સાધનામાં ભક્તને માટે એક પરમ લક્ષ્ય સ્થાપ્યું. સાચો ભક્ત એટલે જે હર વાતે ઈશ્વરની સેવા અને સ્તુતિ કરે છે તે. પોતાના પ્રથમ ધ્યાનમાં એમણે મૂળ અને પાયો એટલે કે પ્રિન્સિપલ એન્ડ ફાઉન્ડેશનમાં સ્પષ્ટતા કરી કે જીવનનું પરમ ધ્યેય એકમાત્ર હોય છે અને એ છે ઈશ્વરની સેવા અને પૂજા, સ્તુતિ અને મહિમા, ઈશ્વરની યોજના અને ઈશ્વરની ઈચ્છા. જેનું પરમ લક્ષ્ય ઈશ્વર હોય, જેને અત્ર તત્ર સર્વત્ર ઈશ્વર જ દેખાતો હોય, પોતાના કાર્યો થકી પણ જે ઈશ્વરને જ સાધવા માગતો હોય, એ જ સાચો સાધક. એટલે પ્રધાનપણે સંત ઇગ્નાસ એક સાધક જ હતા અને પોતાના કર્મો થકી પણ એમણે ઈશ્વર સાધના જ કરી અને આખરે એ એક સાધક પુરવાર થયા છે. ધ્યાન, પ્રાર્થના અને ભક્તિ દ્વારા કે કર્મો, કાર્યો અને સેવા દ્વારા આખરે એમણે એક સાધક તરીકેની અસ્મિતા અને ઓળખ આપણને અને જગતને આપી છે. રવીન્દ્રનાથ ટાગોરે સંત ઇગ્નાસની ભક્તિને સુંદર શબ્દોમાં વ્યક્ત કરી છે. સકલ દિશે પ્રભુ જોઉં તુજને, સકલ વિશે થઈ પહોંચું તુજને. સંત ઇગ્નાસને સમજવા હોય તો આ એક જ પંક્તિમાં સમજી શકાય કે સર્વ વાતે પ્રભુને જોવા, પ્રભુનો સાક્ષાત્કાર કરવો. સંત ઇગ્નાસ સર્વ વાતે, સર્વ કાર્યોમાં જ્યારે ઈશ્વરના સાક્ષાત્કારની વાત કરે છે ત્યારે એ ઈશ્વરી પ્રેરણાઓ અને ઈશ્વર વિરોધી પ્રેરણાઓથી સજાગ બની જાય છે, સતેજ થઈ જાય છે. એ બાબતે પોતાના આત્માને ઓળખવાની, આત્માની પ્રેરણાઓને ઓળખવાની ખાસ તકેદારી રાખે છે. આખરે તો એમણે પેરિસમાં સંત ફ્રાન્સિસ ઝેવિયરને પણ આ જ આમંત્રણ આપ્યું હતું, માણસ આખું જગત જીતે પણ પોતાનો આત્મા ગુમાવે તો તેથી શો લાભ. માણસે પોતાની સૌથી વધુ માવજત રાખવાની હોય તો તે પોતાના આત્માની માવજત છે. સંત ઇગ્નાસ પાસેથી જગતને આત્માની માવજતની એક પદ્ધતિ મળે છે, સદ અસદની પ્રેરણાઓ પારખવાના વિવેકરૂપ નિયમો રૂપે. એમાં અનેક વાતો આવે છે, પણ સૌથી મહત્વની વાત છે સંત ઇગ્નાસ આત્માની બે અવસ્થાઓની વાત કરે છે. આપણો આત્મા પ્રસન્નતા અને ઉદાસીનતા નામની આ બે અવસ્થાઓમાં હોય છે.
પ્રસન્નતામાં હોય છે ત્યારે એમ માનવું કે એ ઈશ્વર તરફી હોય છે, ઉદાસીનતામાં હોય છે ત્યારે એમ માનવું કે એ ઈશ્વર વિરોધી હોય છે, એટલે કે શૈતાન તરફી હોય છે. પ્રસન્નતા અને ઉદાસીનતાને આપણે કેવી રીતે સમજી શકીએ, કેવી રીતે કેળવી શકીએ, એ માટેની અત્યંત વ્યવહારુ ચર્ચા, અત્યંત વ્યવહારુ સૂચનો સંત ઇગ્નાસ આપણને આપે છે. એને આપણે કેટલાક રૂપકો દ્વારા સમજી શકીએ. ટ્રાફિકનું નિયમન લાલ અને લીલી બત્તી દ્વારા થતું હોય છે. આપણા આત્મામાંથી પણ સતત એવી લાલ અને લીલી બત્તીઓ આવતી હોય છે. આજે તો GPSના યુગમાં ગૂગલ દ્વારા આપણે એ સૂચનાઓ મેળવીએ છીએ. આપણા આત્મામાંથી પણ પ્રેરણાઓ રૂપે આપણને સતત માર્ગદર્શન મળતું રહે છે. સંત ઇગ્નાસના વિવેકને આપણે ટ્રાફિકની આ લાલ અને લીલી બત્તીઓના રૂપકથી પણ સમજી શકીએ. સંત ઇગ્નાસ માણસ જ્યારે હૃદયમાં અશાંતિ અનુભવે, ખાલીપો અનુભવે, સૂનું સૂનું લાગે, બેચેની અનુભવે, ત્યારે એમ કહે છે કે એ શૈતાનના પ્રભાવ હેઠળ છે. પણ માણસ જ્યારે હૃદયમાં ઊંડી શાંતિ અનુભવે, એને ભર્યું ભર્યું લાગે, નિરાહતનો અનુભવ થાય અને એ ઊંડી શાંતિ થકી ઈશ્વર તરફ હોવાનો અનુભવ કરે છે. આખરે માણસે પોતાની આત્માની આ અવસ્થાઓ પારખતા ઈશ્વર તરફ જવાનું હોય છે, ઈશ્વર તરફ ગતિ કરતા રહેવાનું હોય છે. પણ એમાં કેટલાક અંતરાયો આવે છે. એ અંતરાયોને સંત ઇગ્નાસ કયા રૂપકો દ્વારા સમજાવે છે? સંત ઇગ્નાસના અને આપણે પણ કેટલાક રૂપકો દ્વારા સંત ઇગ્નાસની આ પ્રેરણાઓને સમજી શકીએ. એક રૂપક એટલે લપસનો ઢાળ. જ્યારે આપણે પાપી અવસ્થામાં હોઈએ છીએ ત્યારે આપણે એક લપસણી ભૂમિ પર સરતા હોઈએ છીએ અને સંત ઇગ્નાસ કહે છે શૈતાન આપણને એ ભૂમિ ઉપર લપસતો રાખે છે. એક પછી એક આપણને ખરાબ પ્રેરણા આપીને, અનિષ્ટ પ્રેરણા આપીને, અસત પ્રેરણા આપીને એ લલચાવતો રહે છે, જેને આપણે પ્રલોભન કહીએ છીએ. કારણ કે પાપી અવસ્થામાં આપણને દુરાચારની પ્રેરણા અત્યંત આકર્ષે છે. એ લપસના ઢાળ પર આપણે હોઈએ છીએ ત્યારે આપણને ઈશ્વર જુદા પ્રકારની પ્રેરણા આપે છે. પશ્ચાતાપની પ્રેરણા આપે છે, ક્ષોભ કે સંકોચની પ્રેરણા આપે છે, હૃદયમાં દુઃખ અને ડંખની પ્રેરણા આપે છે. આપણે એ બંને પ્રેરણાઓને પારખવાની છે. પ્રલોભનમાં સરતા જવું કે પછી એ બાબતે ડંખ અને પશ્ચાતાપ અનુભવીને એમાંથી બહાર આવવું. સંત ઇગ્નાસની પ્રેરણાઓને બીજા એક રૂપક દ્વારા પણ આપણે સમજી શકીએ, જેને હું ગલ્લામાંથી મોલ કહું છું. શૈતાન હંમેશા આપણને નાનકડું પ્રલોભન પહેલું આપે છે. કારણ કે મોટું પ્રલોભન આપણે હંમેશા પારખી જઈએ છીએ, નાનકડા પ્રલોભનમાં જ આપણે ફસાઈ જઈએ છીએ. દાખલા તરીકે સિગારેટના એક કસથી શરૂ થતી ટેવ આખરે માણસને 3-4 દિવસની સિગારેટ પીવાની ટેવમાં દોરી જાય છે. એક નાનકડી બુરી શરૂઆત આપણને મોટી આદતોમાં દોરી જાય છે. આ એક શૈતાનની પ્રયુક્તિ છે. સંત ઇગ્નાસ શૈતાનની આ નાનકડા ગલ્લામાંથી મોલ તરફ જવાની પ્રયુક્તિને પારખવાની આપણને શક્તિ આપે છે, પ્રેરણા આપે છે. ત્યાર પછી સંત ઇગ્નાસ આગળ વાત કરે છે અને એ છે ચતુર સેનાપતિ. ચતુર સેનાપતિ શું કરતો હોય છે? એ ગઢની આસપાસ, ગઢની દિવાલમાં ક્યાં તિરાડ છે એ જોવા મથતો હોય છે, જ્યાંથી તે ગાબડું પાડી શકે. આપણી નબળાઈઓનો નકશો શૈતાન હંમેશા સાથે રાખતો હોય છે અને એ આપણી નબળાઈઓમાંથી આપણી અંદર પ્રવેશવા મથતો હોય છે. એટલે પાપી અવસ્થામાં આપણી નબળાઈઓની યાદ વધુ આવે છે. દારૂ છોડનારને દારૂની યાદ વધુ આવે છે, કારણ કે એ જ એની તિરાડ છે, એ જ એની સહેલામસહેલી પ્રવેશભૂમિ છે. આમ શૈતાન ચતુર સેનાપતિ બનીને આપણા ગઢમાં, જીવનની નીતિના ગઢમાં ગાબડું પાડતો હોય છે, પ્રવેશ કરતો હોય છે. આપણા દરવાજેથી એ પ્રવેશે છે અને પોતાના દરવાજેથી તે નીકળે છે. ત્યાર પછી સંત ઇગ્નાસ ડરામણી પત્નીની ઉપમા આપે છે. ડરામણી પત્નીના રૂપક દ્વારા સંત ઇગ્નાસ એમ કહે છે કે શૈતાન જોતો હોય છે કયો માણસ મક્કમતાથી પ્રતિકાર કરે છે, કયો માણસ નિર્બળતાથી પ્રતિકાર કરે છે. જે માણસ પત્નીથી ડરી જઈને પત્નીનો
કયાગ્રો થઈ જાય છે એને પત્ની અવારનવાર ડરાવતી હોય છે. પણ જે માણસ પત્ની સામે થોડી આંખો કાઢે તો એ માણસને પત્ની ડરાવતી હોતી નથી. નારીવાદની ક્ષમાયાચના સાથે પણ એનો અર્થ એટલો જ તારવવો કે આપણે શેતાનનો પ્રતિકાર કેટલી મક્કમતાથી કરીએ છીએ, કેટલી દ્રઢતાથી કરીએ છીએ. જો આપણે દ્રઢતા અને મક્કમતા ન દાખવીએ તો શેતાન આપણી આસપાસ ફરતો હોય છે, શેતાન આપણી નજીક રહેતો હોય છે. કદાચ એટલે જ ઈસુએ 40 દિવસના ઉપવાસમાં શેતાનનો સામનો મક્કમતાથી કરતા હટ શેતાન કહી શેતાનને દૂર ભગાડ્યો હતો. પિતરની સાથે પણ વાત કરતાં ઈસુ શેતાનને હટ શેતાનનો પ્રયોગ કરીને દૂર જવા કહે છે. આપણી મક્કમતા, દ્રઢતા અને વજ્રતા, કૃત સંકલ્પતા શેતાનને હંમેશા દૂર રાખે છે. બહેરું મગજ. શેતાનની પ્રયુક્તિઓને સમજવા માટેની આ એક નવી પ્રયુક્તિ છે જે સંત ઇગ્નાસનો વિચાર સમજાવે છે. સંત ઇગ્નાસ કહે છે કે જ્યારે આપણે આવેગ કે આવેશમાં હોઈએ છીએ ત્યારે આપણું મગજ બેર મારી જાય છે. જ્યારે બેરું મગજ હોય છે ત્યારે આપણે શેતાનના પ્રભાવ હેઠળ હોઈએ છીએ. જ્યારે ખુલ્લું મગજ હોય છે ત્યારે આપણે ઈશ્વરના પ્રભાવ હેઠળ હોઈએ છીએ. આપણે આવેગ કે આવેશમાં આવીએ ત્યારે કોઈ પગલું ન લેવું, કંઈ પણ ન કરવું કે કંઈ પણ ન બોલવું. આવેગ કે આવેશમાં આવીને જ્યારે આપણે કંઈ પણ કરીએ છીએ ત્યારે આપણને પશ્ચાતાપ થાય છે, કારણ કે આપણે શેતાનની પ્રેરણાને અનુસરીએ છીએ. સંત ઇગ્નાસ એક વ્યવહારુ સલાહ આપે છે કે આવેગ કે આવેશમાં જ્યારે આપણે શેતાનના પ્રભાવ હેઠળ હોઈએ ત્યારે કંઈ પણ પગલું ભરવાનું ટાળવું જોઈએ. સંત ઇગ્નાસ બીજી એક સરસ ઉપમા આપે છે અને એ છે લફરાબાજ પ્રેમી. લફરાબાજ પ્રેમી જ્યારે કોઈની દીકરી કે પત્નીના પ્રેમમાં હોય ત્યારે એ ઈચ્છતો હોય છે કે એના પિતાને કે એના પતિને એની જાણ ન થાય. આપણને પણ જ્યારે પ્રાયશ્ચિતમાં ન જવાની પ્રેરણા થાય એ માટેના સુંદર કારણો શું છે, કે કોઈ માર્ગદર્શકને ન મળવાની પ્રેરણા થાય અથવા તો આપણા આધ્યાત્મિક ગુરુને મળવાનું ટાળવાનું મન થાય ત્યારે એ ઘણી વખત શેતાની પ્રેરણા હોય છે. કારણ કે શેતાન ઈચ્છતો હોય છે કે એની સાથેનો આપણો સંબંધ, આપણું લફરું ગુપ્ત રહે, એની વાત કોઈને ખબર પડે નહીં. શેતાનની આ વ્યવહારુ રીત આપણને સંત ઇગ્નાસ અત્યંત સરળપણે સમજાવે છે. દુરાચારને માર્ગે ચાલતા હોય એમને શેતાન દુરાચારની પ્રેરણા આપે છે, પણ શેતાનના ઉધામાં ઓછા હોતા નથી. શેતાન સારા માણસોને સારી પ્રેરણા આપે છે, સારા માણસોને સારી પ્રેરણા. આપણને પ્રશ્ન થાય કે સારી પ્રેરણા શેતાન તરફથી આવી શકે? સંત ઇગ્નાસ કહે છે હા. સારો માણસ ખરાબ પ્રેરણાને તરત જ પારખી જશે અને એને નકારશે. એટલે સારા માણસને એ લલચાવવા માટે સારી પ્રેરણા બતાવે છે. દાખલા તરીકે સુવાના સમયે પ્રાર્થના કરવાનો વિચાર આવવો એ શેતાની પ્રેરણા છે. પ્રાર્થના કરવી એ તો સારી વસ્તુ છે, પણ સુવાના સમયે સૂવું એ જ ઈશ્વરની ઈચ્છા છે. એ જ પ્રમાણે અભ્યાસ કરવાના સમયે પ્રાર્થના કરવાનો વિચાર આવે કે સૂવા જવાનો વિચાર આવે. સૂવું એ સારી વસ્તુ છે, અભ્યાસ કરવો, પ્રાર્થના કરવી એ પણ સારી વસ્તુ છે, પણ સંત ઇગ્નાસ જે સમયે જે કરવાનું હોય એ જ ઈશ્વરની ઈચ્છા છે એમ માનીને કહે છે કે જ્યારે આપણે જે સમયે જે કામ કરવું જોઈએ તે કરતા નથી ત્યારે આપણે શેતાનને અનુસરીએ છીએ. અને છેલ્લે સંત ઇગ્નાસ સાપની પૂંછડીની પ્રેરણા આપે છે. ક્યારેક આપણને સારી પ્રેરણા ઈશ્વર તરફથી આવતી હોય છે, પણ ક્યારેક સારી પ્રેરણા, દેખાતી સારી પ્રેરણા શેતાન તરફથી આવતી હોય છે. એ કેવી રીતે પારખવી? એ પારખવામાં ક્યારેક આપણે ગોથું ખાઈ જઈએ છીએ. ત્યારે પણ સંત ઇગ્નાસ કહે છે કે સાપ જો એના મોં પરથી ન પારખી શકાય તો એની પૂંછડી પરથી પારખી શકાય છે. પ્રેરણાનું પરિણામ શું આવ્યું એ પરથી એ પ્રેરણા શેતાન તરફથી આવી કે ઈશ્વર તરફથી આવી એ પારખી શકાય. સાપની પૂંછડીના આ રૂપક દ્વારા આપણે પ્રેરણાના પરિણામથી એ પ્રેરણા ઈશ્વરી હતી કે ઈશ્વર વિરોધી હતી એ પારખી શકીએ છીએ. આમ જુદા જુદા રૂપકો દ્વારા, જુદી જુદી ઉપમાઓ દ્વારા સંત ઇગ્નાસ આપણને ઈશ્વરી અને ઈશ્વર વિરોધી પ્રેરણાઓ પારખવાની અનેક રીતો બતાવે છે, વ્યવહારુ રીતો બતાવે છે. આખરે એ બધા દ્વારા સંત ઇગ્નાસ
પાણી અને દૂધને દૂર કરવાની ઉપમા આપે છે એની પાછળ એક રૂપક છે કે જેમ હંસ દૂધ અને પાણીને જુદા પાડીને દૂધ પી જાય છે એમ આપણે પણ સદ અને અસદની ઇષ્ટ અને અનિષ્ટની પ્રેરણાઓને જુદી પાડીને આત્માઓની આ પ્રેરણાઓને પારખીને આપણે પણ સારી પ્રેરણાઓને અનુસરી શકીએ અને દુષ્ટ પ્રેરણાઓને આપણે ટાળી શકીએ. સંત ઇગ્નાસના આ પ્રેરણાઓ પારખવાના વિવેકને તેમજ અધ્યાત્મ સાધનાના જે સાધક બનવાના લક્ષ્ય છે એને આપણે અનુસરીએ તો આપણે સાચા અર્થમાં સંત ઇગ્નાસના અનુયાયી કહેવાઈએ. આવો સંત ઇગ્નાસના પર્વ નિમિત્તે આપણે સંત ઇગ્નાસની આ સાચી સાધક ભાવનાને સમજીએ, વિવેકને સમજીએ અને એમ જીવનમાં સતત ઈશ્વરને અનુસરીએ, ઈશ્વરનો સાક્ષાત્કાર કરીએ, ઈશ્વરની સેવા પૂજા સ્તુતિ અને મહિમા કરીએ. પર્વ મુબારક.